જીનવાલા ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશા સાથે બે દિવસ માટે રાજ્ય પ્રદર્શન બે હજાર બાવીસનું આયોજન કરવામાં આવ્યું છે જીનવાલા ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશા સાથે બે દિવસ માટે રાજ્ય પ્રદર્શની બે હજાર કરવામાં આવ્યું છે જેની અંદર ધોરણ વિદ્યાર્થીઓ દ્વારા ભારત દેશના અલગ અલગ રાજ્યોની કલાકૃતિ દર્શાવવામાં આવી છે જેની અંદર ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓડિશા સિક્કિમ મધ્યપ્રદેશ કેરેલા હિમાચલ પ્રદેશ જેવા અન્ય રાજ્યો દર્શાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા રાજ્ય પ્રમાણે રાજ્યની કલા ખાણીપીણીની વસ્તુઓ કલાકૃતિઓ તેમજ ઝાંકીઓ દર્શાવી છે આ બાબતે વધુ માહિતી એબી ચેનલે જીનવાલા ગ્રુપ ઓફ સ્કૂલના પ્રિન્સિપલ પાયલ શાહ પાસેથી જાણી હતી નમસ્કાર દર્શક મિત્રો પંચોતેર વર્ષના આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સ્કૂલોમાં વિવિધ પ્રોગ્રામ્સનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવતું હોય છે આજે આપણે મોજૂદ છે જીનવાલા ગ્રુપ ઓફ સ્કૂલ્સની જે આપણી સાથે પ્રિન્સિપલ ઉપસ્થિત છે પાયલબીન શાહ એમની સાથે વાત કરશું કયા પ્રકારનું ઇવેન્ટ આજે બાળકો થ્રુથી લોકોને સંદેશ પાઠવવામાં આવશે એ બાબતની જાણકારી બાળકો રજૂ કરશે પેરેન્ટ્સ પેરેન્ટ્સની સમક્ષ જી મેમ ક કયા પ્રકારનો ઇવેન્ટ આજે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે નમસ્તે શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાળા કેળવણી મંડળ સંચાલિત ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને ગ્લોબલ માધ્યમના કક્ષા એકથી પાંચના વિદ્યાર્થીઓ માટે આઝાદીના પંચોતેર વર્ષની જે ઉજવણી અમે કરી રહ્યા છીએ તે સંદર્ભે અમે એક ભારત શ્રેષ્ઠ ભારત પ્રદર્શનીનું આયોજન કર્યું છે અને આ પ્રદર્શનીમાં અમે દસ રાજ્યોને આવરી લીધા છે આ દસ રાજ્યોમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કેરળ આંધ્રપ્રદેશ ઓડિશા કર્ણાટકા જેવા રાજ્યોની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓ તરફથી આપવામાં આવે છે વિદ્યાર્થીઓને રમત ગમત સાથે પ્રવૃત્તિમય શિક્ષણ આપી શકીએ તે જ હેતુથી આ પ્રદર્શનનું આયોજન કરેલ છે જી જે અત્યારે જે ઓનલાઈન ક્લાસીસ હતા એના પછી જ અત્યારે જે હાલ આપણે જોઈએ છીએ કે ઓફલાઈન સ્કૂલ્સનું જે ઓપનિંગ થઈ છે અને વિદ્યાર્થીઓનો કેવો ઉત્સાહ અત્યારે જે નવી નવી ઇવેન્ટ્સ આવી રહી છે તો આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હું એવું કહીશ કે અમારા આચાર્ય છે એમને એક સરસ મજાની આજે સવારે એમના પ્રસ્તુતિમાં એક વાત કીધી હતી અને તે વાત એ હતી કે વિદ્યાર્થીઓ કોરોના કાળમાં એક ટૂંકી એક યાત્રામાં એમ કહેવાય કે એક ઝપકી લઈને સૂઈ ગયા હતા અને હવે જ્યારે શાળાઓ ઓફલાઈન સો ટકા શરૂ થઈ ગઈ છે અને અમે એક થપકી આપી એટલે અમારા બધા વિદ્યાર્થીઓ પાછા એ જ ઉત્સાહ અને એનર્જી સાથે પાછા આવી ગયા છે આટલી બધી જ્યારે પ્રસ્તુતને ઝાંકી પ્રસ્તુત કરવામાં આવી છે ક્રિએટિવિટી પણ વિદ્યાર્થીઓની સામે રજૂ આવી છે લેકિન અમુક વસ્તુ છે જે વિદ્યાર્થીઓમાં હજી પણ લેક ઓફ જે કોન્ફિડન્સ અને ડિસિપ્લિન છે એ લેક ઓફ છે તો એ બાબતની કેવા પ્રયાસ કરવામાં આવશે આ સ્કૂલ દ્વારા લેક ઓફ કોન્ફિડન્સ અને ડિસિપ્લિન એ એકચ્યુઅલી એક એવું એટિટ્યૂડ છે કે જે આપણે વિદ્યાર્થીઓએ વડીલો પાસેથી શીખવાનું હોય છે એટલે અમારું એવું માનવું છે કે જેટલું વધારે અમારું જે શિક્ષણ જગત છે એટલે કે અમે જે શિક્ષકો છીએ અથવા અમે લીડર્સ જે છીએ જે આ સંસ્થા સાથે કામ કરી રહ્યા છે તે લોકોમાં જેટલું વધારે કોન્ફિડન્સ શિક્ષકોમાં આવશે અને વિદ્યાર્થીઓના વાલીઓમાં આવશે એટલે ધીરે ધીરે ચોક્કસ એનું પ્રતિબિંબ વિદ્યાર્થી વર્તુળમાં પણ જોવા મળશે આવનારા દિવસમાં કઈ પ્રકારની ઇવેન્ટ્સ અને તમે રજૂ કરવા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપ રૂપે અમે પંદરમી ઓગસ્ટે પણ એક મહા ઇવેન્ટ એટલે મેગા ઇવેન્ટનું આયોજન કરવાના છીએ જેમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી આઝાદી કઈ રીતે મેળવી છે આપણે અને એમાં કેટલા એવા આપણે કહેવાય કે એવા અનનોન પોલિટિશિયન્સ અને અનનોન લીડર્સ પોલિટિકલ લીડર્સનો યોગદાન છે પણ આપણે હંમેશા લગભગ મોટા મોટા મહાત્મા ગાંધી સરદાર પટેલ બસ એવા એવા મોટા દિગ્ગજોને યાદ રાખીએ છીએ અને ફક્ત એમની જ જીવની વિશેની વાત કરીએ છીએ એટલે વી આર ગોઈંગ ટુ કમ અપ વિથ અ ન્યૂ પ્રોજેક્ટ વેર વી આર ગોઈંગ ટુ એકનોલેજ એન્ડ રેકગ્નાઇઝ ઓલ ધોઝ લીડર્સ હુ હેવ ગિવન ધેર લાઈફ એન્ડ ડેથ ફોર ધી ફ્રીડમ ઓફ આર ઇન્ડિયા આપણે જ્યારે આ પ્રિન્સિપલ હતા અને જે ગ્રુપ ઓફ સ્કૂલ જીનવાળા ગ્રુપ ઓફ સ્કૂલ અને જે પાયલબેન શાહ હતા આપણી સાથે ઉપસ્થિત હતા જેઓ જણાવ્યું કે કેવી રીતે આ ઇવેન્ટ વિદ્યાર્થીઓને તો પ્રેરિત કરશે કે કેવી રીતે જે લેક ઓફ કોન્ફિડન્સ જ્યારે ઓનલાઈન ક્લાસીસમાં જે રહી ગયું હતું એ આજે પૂરું એ લોકોના ઇવેન્ટ થ્રુ કરવામાં આવે છે સ્કૂલ દ્વારા જે એફર્ટ્સ છે એ હંડ્રેડ વિદ્યાર્થીઓને આપવામાં આવતા હોય છે ને આવી ઇવેન્ટ્સ થ્રુ જે વિદ્યાર્થીઓ અપગ્રેડ થાય છે એ બાબતનો ચોક્કસ રે આ જે સ્કૂલના સંચાલકો છે ટીચર્સ છે એ લોકોને આપવામાં આવે છે આ હતી આજની રિપોર્ટ કેમેરામેન રાજેશ બઘિયાની સાથે હું નિકિતા એવીને સુરત